राशि जो हूँ मारी एक वहू ने मारा हाथे कुलेर खवड़ावती हूँ तो मारी बीजी लाड़की वहू ने मारा हाथे ना खवड़ावी शकूं। माफ करे दीदी ने। हाँ बेटा। खरेखर ने सपनों तो नथी जोई रही ने। ना ना हकीकत छे। मने तारा पर पहला गुस्सो हतो, पण माताजीए मारा मन पर थी बधो गुस्सो उतारी दीधो। હેલો, તો અહીંયા શું બેસી રહી છે? વાય, ડુ યુ હેવ એની પ્રોબ્લેમ વિથ ધેટ? આ ભાઈને વળી શું પ્રોબ્લેમ હોય? એ જ તો, હું તો એટલે કહું છું કે પૂજા કરવા તારે પણ જવું જોઈએ. અરે પણ મોટા મમ્મીને રોકો, ગયા વખતે હું નાઈ નહોતી તો હું કેવી રીતે જાઉં? લે, તને ખબર નથી આજે તહેવાર છે ને તહેવારના દિવસે તો વહેલા નાઈ લેવાય. સોરી ના. તો હવે નાઈ કે નહીં નાઈ? હવે શું માને ખબર પડવા દે, તારું આવી જ બનવાનું છે. પણ તમે લોકો એમને કહેશો નહીં, હે ને? આમ કેમ જુઓ છો? નહીં કહો ને પ્લીઝ. સિરિયસલી, તમે તો ડરાવી જ દીધી હતી મને. એકલા એકલા ખાતા તને શરમ નથી આવતી? યસ, મને પણ આપો. ખરેખર નાસ્તો બહુ સરસ બન્યો છે. ભાભી એ બનાવ્યો છે એટલે સારો છે. એ જ તો, મારા ભાભી બનાવે ને એટલે મસ્ત જ હોય. અરે પ્રિયંકા, ક્યાં જાય છે? કંઈક થયું લાગે છે. હા, ગુસ્સામાં પણ લાગતી હતી. શું વાત છે મમ? તું રાશિની સાથે હસીને વાત કરી રહી છે? કેમ ના કરી શકું? એ મારી લાડકી વહુ છે અને એના પહેલા મારી દીકરી છે. એટલે ભાભીને માફી મળી ગઈ? હા હા, મળી ગઈ. ક્યાં સુધી હું એના પર ગુસ્સે રહું? રાશિએ ઘર સાચવવાના ઘણા પ્રયત્ન કર્યા છે, એના કારણે ઘર ઘર રહ્યું છે.
બસ મને તો એને મારું વચન તોડ્યું હતું ને એનો ગુસ્સો હતો પણ એનો અર્થ એ તો નથી ને કે હું આખી જિંદગી એના પર ગુસ્સે રહું મેં મારી દીકરીને માફ કરી દીધી તમે લોકો બેસો હું થોડી વારમાં આવું એનો ડર હતો ને એ જ થઈ રહ્યું છે હલો હા કેવું રહ્યું જમવાનું જમવાની વાત છોડો અહીંયા બીજો પ્રોબ્લેમ થઈ ગયો છે શું થયું પાછું હવે એમ ના કહેતી કે તારે ઘર છોડવાનો વારો આવ્યો છે બકવાસ બંધ કરો રાશિ અને મમ્મીને પાછું સારું બનવા લાગ્યું છે કેવી રીતે રાશિના નસીબ બહુ જ સારા છે એ ગમે તેમ કરીને બચી જ જાય છે હું એને પ્રોબ્લેમમાં નાખવાના લાખ પ્રયત્ન કરું છું ને છતાં એ આમાંથી બહાર નીકળી જાય છે હેલો માં આજે હું બહુ જ ખુશ છું બહુ એટલે બહુ જ અને મારી દીકરીની આ ખુશીનું કારણ શું છે આજે મને મમ્મીએ માફ કરી દીધી ને એટલું જ નહીં એના હાથેથી કુલર પણ ખવડાવી અરે વાહ આ તો બહુ જ સારી વાત છે બેટા આ બધું ભગવાનની દયાથી થયું છે હા ભગવાનના આશીર્વાદ હતા એટલે બધું જ સારું થઈ ગયું હવે શું વિચારે છે રાશિ માટે બીજો કયો પ્લાન છે એ જ વિચારું છું કે એને આ ઘરમાંથી કેવી રીતે બહાર કાઢું મને લાગે છે તું એકલી છે ને એટલે કંઈ નથી થઈ રહ્યું એક કામ કરું હું ત્યાં આવી જાઉં પછી જો બધું કેવું થવા લાગે છે તું અહીં આવ મેં બહુ સરસ નાસ્તો બનાવ્યો છે હે તને ખવડાવું ના બેટા હમણાં થોડો સમય જવા દે પછી આવીશું મામી મને થોડો સમય આપો હું તમને લાંબા સમય માટે અહીંયા બોલાવીશ હા પણ તું ત્યાં શું કહીશ અને હું શું કહીને ત્યાં રોકાવું મારી પાસે એક આઈડિયા છે એ સફળ થાય ને એની માટે મને તમારો સાથ જોઈશ તું જે કરીશ એમાં હું તારી સાથે જ છું પણ તું શું કરે છે એ તો કે મને થેન્ક યુ સો મચ શેના માટે તે અમારી વાતનું માન રાખ્યું ને એના માટે હા મામ અમને લોકોને ગમ્યું કે તે અમારી વાતને સમજી મેં ખાલી તમારી વાત જ નથી માની મેં મારા મનની વાતને સાંભળી છે અને માની પણ છે એટલે હું ભલે રાશિ પર બહારથી ગુસ્સે હતી પણ સાચું કહું ને તો અંદરથી મને જરાય નહોતું ગમતું તો પછી તું રાશિની સાથે આવું વર્તન કેમ કરતી હતી ખબર નહીં કેમ મારાથી એની સાથે સારું વર્તન થતું જ નહોતું હું પ્રયત્ન કરતી હતી પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સો દેખાઈ જતો હવે તો એવું કંઈ જ નથી ને માં તમે લોકોએ મને હકીકતના દર્શન કરાવ્યા છે અને મારા મને પણ એ વાત સાંભળી છે લો ભાભી નાસ્તો ભાઈ તમે પણ ખાઓ નાસ્તો તો રાશિના હાથનો લાગે છે અને સ્વાદ ખબર પડી જ જાય છે ને રાશિના હાથમાં જાદુ છે એટલે ટેસ્ટ તો ખબર પડી જ જાય ને આમાં એ તો છે જ રિયલી હું તો ક્યારની ખાઈ રહી છું તો પેટ જ નથી ભરાતું ખરેખર પણ નાસ્તો બહુ જ મસ્ત છે ભલે ગઈકાલે ઢોકળીમાં મજા નથી આવી પણ આ તો ખરાબ બહુ મજા આવી રહી છે અરે બેટા ઊભી છે કેમ તું પણ બેસ નાસ્તો કર રાશિ એ તો કે એ ઢોકળીમાં એવું તે શું રાખ્યું હતું કે એનો ટેસ્ટ જ સાવ એવો થઈ ગયો એ તો કાકા હવે ક્યારે કેવું થઈ જાય હા એમ પણ તું તો એમ કહેતો હતો ને કે એટલી પણ ખરાબ નથી બની બ્રો આપણે એક કામ કરીએ ભાઈ માટે સેમ ટુ સેમ એવી જ ઢોકળી બનાવડાવીએ ને પછી એમને ખવડાવીએ એક્ઝેક્ટલી ભાભી તો કઈ પણ બનાવશે હું ખાઈ લઈશ બસ હવે હો
તારા મોઢા પરથી દેખાય છે કે તું ખાઈશ કે નહીં. પ્રિયંકા શું થયું તને? કેવી રીતે પડી ગઈ તું? નિશા ધીરે અચાનક આવી શું થઈ ગયું? ડોક્ટર ને ફોન લગાવું? ના રહેવા દો. અરે પણ કેમ? ડોક્ટર ને બોલાવવાની જરૂર નથી. રાશિ બેટા જાજીને પાણી લઈ આવ. હા મમ્મી. પ્રિયંકા શું થાય છે તને? ચક્કર આવે કે શું? મને લાગે છે કે આપણે ડોક્ટરને બોલાવી જ લેવા જોઈએ. હા ભાઈ પ્લીઝ તમે કોલ કરો ને જલ્દીથી. હું જાતે જઈ આવીશ ડોક્ટર સાથે. પણ હું આવું છું તારી સાથે. લે દીદી પાણી. ચલ ઊભી થા. મને લાગી રહ્યું છે કે અત્યારે જ ડોક્ટર પાસે જવું પડશે. તું અત્યારે જઈ શકીશ? તાકાત છે તારામાં? માં તમે ચિંતા ના કરો, હું પ્રિયંકાને લઈને ડોક્ટર પાસે જઉં છું. ચાલ પ્રિયંકા. હા મારી કાલ લઈ. જયા ક્યાં છે? કાવ્યા હું. તારી મમ્મી ક્યાં ગઈ છે? મમ્મી હમણાં તો અહીંયા જ કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. અત્યારે કઈ ગઈ લાગે છે. હા તારી મમ્મી પણ ખબર નહીં ઘરની બહાર ક્યાં જતી રહે છે, એ પણ કોઈને કઈ પણ કહ્યા વગર. ખબર નહીં શું કરતી હશે. ડોક્ટર શું થયું છે? બધું ઓકે તો છે ને? કંઈ સિરિયસ જેવું તો નથી? કંઈ ગભરાવાની જરૂર નથી. તો પછી પ્રિયંકાને ચક્કર કેમ આવ્યા હતા? કોંગ્રેચ્યુલેશન, તમે પપ્પા બનવાના છો. સિરિયસલી પ્રિયંકા, થેન્ક યુ સો મચ. જુઓ હવે તમારે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રિયંકાને બેડ રેસ્ટની જરૂર છે. ફર્સ્ટ 3 મહિના તો ખાસ ધ્યાન આપવું પડશે. એકદમ હેલ્ધી ફૂડ ખાવાનું, ગમે તે ખાવાનું નહીં. અને હા, કોઈ પણ એક વ્યક્તિએ સતત એમની સાથે રહેવાનું. જુઓ આ જેટલા રિપોર્ટ્સ છે ને એ તમે કોઈ ડોક્ટર પાસે કરાવી લેજો. ફીઓની ડિલિવરી થશે ત્યાં સુધી મારી સાથે ને સાથે જ રહો. તમે સાથે રહો તો કંઈ વાંધો નથી, પણ હા કોઈ લેડીઝ સાથે રહીને તો વધારે સારું. ડોન્ટ વરી ડોક્ટર, ઘરમાંથી કોઈક ને કોઈક તો એની સાથે રહેશે જ. ઓકે કંઈ વાંધો નહીં. હા એન્ડ રિલેક્સ. કોને ફોન લગાવ્યો? ઘરે બધાને વાત તો કરવી પડશે ને. પણ હમણાં નહીં. પણ કેમ? આપણે ઘરે જઈને બધાને સરપ્રાઈઝ આપીશું ને. એ વાત પણ સાચી છે, આપણે ઘરે જઈને સરપ્રાઈઝ આપીશું. ડોક્ટર થેન્ક યુ. વેલકમ. વાહ તમે તો બહુ સરસ કામ કર્યું. આ કામ મેં
ફક્ત ને ફક્ત તમારા માટે કરું. બહાર કોઈને કહેતા નહીં તો મારું લાઇસન્સ રદ થઈ જશે. તમે ચિંતા ના કરશો, ચાલો હું જાઉં છું. આવી રીતે મળતા રહીશું. ખબર નહીં ફોન કેમ નથી લાગી રહ્યો. લાગ્યો? પૃથ્વીને ફોન લાગ્યો? ના, બંને જણાને ફોન લગાડું છું. પૃથ્વીને ફોન નથી લાગી રહ્યો અને પ્રિયંકા ફોન નથી ઉપાડી રહી. ખબર નહીં કઈ થયું તો નહીં હોય ને. મોમ ડોન્ટ વરી, બધું સારું થશે. હા પણ રાશિ ક્યાં ગઈ છે? એ મારા માટે ગ્રીન ટી લેવા ગઈ છે. હું નીચે જાઉં છું. એક મિનિટ, હું એક મેલ કરી દઉં, પછી બધા સાથે જ નીચે બેસીએ ને. પૃથ્વી અને પ્રિયંકા આગળ લાગે છે. કેમ છે પ્રિયંકા તને? કહું છું પહેલા અમને અંદર તો આવવા દે. બેટા તારી તબિયત કેવી છે? દીદી ડોક્ટરે શું કહ્યું? બધું નોર્મલ તો છે ને? બોલ ને, બોલતી કેમ નથી? પિન્ટુભાઈ કહો ને શું થયું? કશું જ નોર્મલ નથી. એટલે બોલને ડોક્ટરે શું કહ્યું? કઈ બોલતો કેમ નથી? હવે બોલવાનો નહીં, સાંભળવાનો સમય આવી ગયો છે. એટલે સાચે?